કાશ્મીરમાં પણ ધારાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે. નદીઓ તોફાની બનતા નદીના પ્રભાવ વચ્ચે એક યુવક ફસાયો હતો. તંત્રને જાણ કરાતા જીસીબી વડે યુવકનું રેસ્ક્યુ કરાયું હતું. બે દિવસ પહેલા પણ એકાએક પાણીનો પ્રવાહ તીવ્ર થતા પશુઓ ફસાયા હતા. અગાઉ પણ પાણીના પ્રભાવમાં પશુ ફસાયા હતા અને હજુ પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પર્વતો પર અનરાધાર વરસાદના કારણે ભારે નુકસાન પણ થયું છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આસામમાં ફરી આકાશી આફત વરસી રહી છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં અનેક નદીઓ તોફાની બની છે. પાણીનો ધસમસતો પ્રવાહ ગામડાઓમાં ફરી વળ્યું છે. ઘરમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને સ્થળ પર એનડીઆરએફની ટીમ કાર્યરત છે. પૂરની સ્થિતિ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મેઘરાજાએ હિમાચલ પ્રદેશમાં કરેલી રૌદ્ર સવારી બાદ અનેક વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ દયનીય છે. એક તરફ રસ્તાનું સમારકામ, ફરી રસ્તા શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે તો તેવામાં ફરી ભૂસ્ખલનથી સમસ્યા વધી છે. ચંદીગઢ મનાલી હાઈવે પર કામ ચાલી રહ્યું હતું તેવામાં મશીન પર ભેખડો ધસી આવી હતી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. વરસાદમાં હાલ જે ભૂસ્ખલન થઈ રહ્યું છે અને તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, દ્રશ્ય સામે આવ્યો છે જેમાં સમારકામ દરમિયાન પર્વતો પરથી ભેખડો ધસી પડી છે. મશીન ઉપર ભેખડો ધસી પડી હતી, લોડર મશીન ઉપર ભેખડ પડી અને જ્યારે નાસવા પહોંચ્યો હતો વરસાદમાં રાહત અને બચાવનું કાર્ય ચાલુ છે.